ચલો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ધ્વનિ તરંગ, ધ્વનિ એટલે શું, તે કેવી રીતે ઉદ્ભવે છે, આ ઉપરાંત ઉદ્ભવેલો ધ્વનિ માનવ કાન સુધી, સાંભળનારના કાન સુધી પહોંચે છે કેવી રીતે, અને બીજું આપણે જોયું હતું સંગનન અને વિગનન એટલે શું, ધ્વનિ તરંગોનું નિર્માણ અને પ્રસરણ કેવી રીતે થાય છે એની વાત કરી. થોડીક વાત કરતા જઈએ, ધ્વનિ એ ઊર્જાનું સ્વરૂપ છે એવું કીધું હતું આપણે, અને ઊર્જાનું એવું સ્વરૂપ છે કે કોઈ એક ઊર્જા ખર્ચાઈ જાય ધ્વનિ ઊર્જા નિર્માણ પામે, મતલબ આપણે જ્યારે તાળી પાડીએ તો આપણી સ્નાયુ શક્તિનું ધ્વનિ ઊર્જામાં રૂપાંતર થાય છે. ધ્વનિના ઉદ્ગમ માટેના બીજા સાધનો વાયોલિનમાં ઘર્ષણ દ્વારા સિતારના તારને પકડીને ખેંચીને વાંસળીમાં હવા મૂકીને પક્ષીઓ પોતાની પાંખો પકડાવે ત્યારે આ બધી જ ક્રિયામાં ધ્વનિ ઉત્પન્ન થાય છે. આનો મતલબ એવો કે કોઈ પણ વસ્તુને ઝડપથી આમ તેમ કે આગળ પાછળ કંપનો કરાવવામાં આવે ત્યારે ધ્વનિ ઉદ્ભવે છે, બરાબર. આ ઉદ્ભવેલો ધ્વનિ માનવ કાન સુધી, સાંભળનારના કાન સુધી કેવી રીતે પહોંચે છે, તો આપણે વાત કરી કે ધ્વનિ એ ઘન પ્રવાહી અને વાયુ માધ્યમમાં પ્રસરણ પામી અને આગળ માધ્યમમાં વધે છે. જ્યારે ધ્વનિ ઉદ્ગમમાંથી ઉદ્ભવે છે ત્યારે માધ્યમના કણોને પણ એ કંપિત કરે છે પોતાની સાથે, માધ્યમના આ કણો એની બાજુના કણોને કંપિત કરે છે, એટલે એ તરંગ આગળ વધે છે. જ્યારે બાજુના કણો પોતાની મૂળ સ્થિતિમાંથી સ્થળાંતરિત થાય છે ત્યારે જે સંપર્કમાં ધ્વનિના ઉદ્ગમના સંપર્કમાં રહેલા કણો છે એ સ્થિર થતા જાય છે, પછી એ કણો એની બાજુના અસર પહોંચાડે. આવી રીતે ધ્વનિનું તરંગ રચાય છે, આ અસર ત્યાં સુધી, આ માધ્યમના કણો ત્યાં સુધી દોલન કરે છે જ્યાં સુધી ધ્વનિનું તરંગ સાંભળનારના કાન સુધી ન પહોંચી જાય. ત્યાર પછી સંગલન અને વિગલન જોયું હતું આપણે. કોઈ પણ ધ્વનિ તરંગ સંગલન અને વિગલન દ્વારા માધ્યમમાં આગળ વધે. જ્યારે પણ કોઈ વસ્તુને કંપિત કરવામાં આવે ત્યારે એ આગળ પાછળ કે આમ તેમ ગતિ કરતી હોય છે. જ્યારે ધ્વનિ તરંગ, આપણે ધ્વનિ ચીપીઓ એક જોયો હતો કે જે આગળ તરફ ગતિ કરે છે, ત્યારે એક વખત હવાનું દબાણ ખૂબ જ વધી જાય છે, ઊંચા દબાણનું ક્ષેત્ર રચાય છે જેને સંગલન કહેવાય. પછી એક વખત પાછળ તરફ ખસે છે ત્યારે નીચા દબાણનું ક્ષેત્ર રચાય છે, આ વિગલન કહેવાય. આવી રીતે સંગલન અને વિગલન માધ્યમમાં આગળ ગતિ કરતા જાય છે અને ધ્વનિ તરંગનું નિર્માણ થાય છે. આ ધ્વનિ તરંગ આપણે આગળ વાત કરીએ એમ માધ્યમમાં આગળ પ્રસરણ પામે છે. જો કોઈ સાંભળનાર વ્યક્તિ હોય તો ધ્વનિ એ કાન સુધી પહોંચે છે, ન હોય તો આગળ જતા ધ્વનિનું તરંગ લુપ્ત થઈ જાય છે, બરાબર છે. આગળ વાત કરીએ હવે તરંગની, વાત કરી કે ધ્વનિનું તરંગ રચાય છે. તરંગ એટલે શું, તરંગ એટલે શું પ્રશ્ન આપણને, પહેલો પ્રશ્ન એ થાય તરંગ કોને કહેવું. કોઈ પણ માધ્યમમાં થતી અડચણની ગતિને, વિક્ષોભની ગતિને તરંગ કહેવાય. હવે આનો મતલબ શું, તમને હું એક સાદું સિમ્પલ ઉદાહરણ આપું. પાણીમાં તમે પથ્થર ફેંકો છો, પાણી માધ્યમ છે, પથ્થર ફેંકવું એટલે પાણીના માધ્યમના જે સ્થિર કણો હતી, પાણીના માધ્યમના જે સ્થિર કણો હતા એમાં વિક્ષેપ ઊભો થયો, અડચણ ઊભી થઈ કે તળાવનું શાંત પાણી ડિસ્ટર્બ થયું. આ ડિસ્ટર્બ થવાને કારણે અહીંયા જે તરંગો રચાણા, અહીંયા જે ગતિ રચાણી એને શું કહેવાય, તરંગ કહેવાય. કોઈ પણ માધ્યમ, અત્યારે હું બોલું છું એટલે
હવાના માધ્યમના જે શાંત કણો છે એમાં પાછા દોલનો ઉભા થયા, એ શાંતને આપણે અડચણ પહોંચાડી, ખલેલ પહોંચાડી. કોઈ પણ માધ્યમમાં થતી વિક્ષોભની ગતિને, અડચણની ગતિને, ખલેલની ગતિને સમજાય, ડિસ્ટર્બ થવું માધ્યમ, એને આપણે તરંગ કહીશું. સમજ પડે? તરંગના મુખ્ય બે પ્રકાર છે માધ્યમને આધારે. પેલા આપણે માધ્યમને આધારે વાત કરીએ. માધ્યમને આધારે તરંગના મુખ્ય બે પ્રકાર છે. કયા બે પ્રકાર છે? પહેલું, યાંત્રિક તરંગો, અને બીજું છે બિન યાંત્રિક તરંગો. યાંત્રિક તરંગો કોને કહેવાય? તો કે જે તરંગોના પ્રસરણ માટે જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે, મતલબ માધ્યમ હોય તો જ તરંગનું પ્રસરણ થાય, નહીતર થાય નહીં. શૂન્ય અવકાશમાં તરંગ પ્રસરણ ન પામી શકે એવા તરંગોને કેવા તરંગો કહેવાય? યાંત્રિક તરંગો. ઉદાહરણ તરીકે ધ્વનિના તરંગો, અવાજના તરંગો જે છે એ કેવા તરંગો છે? યાંત્રિક તરંગો છે. જે તરંગોના પ્રસરણ માટે, એટલે કે જે તરંગને ગતિ કરવા માટે માધ્યમની જરૂર છે, કે માધ્યમ હોય, હવા હોય, પાણી હોય, કે કોઈ પણ ઘન માધ્યમ હોય, માધ્યમ હોવું જરૂરી છે. જો કોઈ પણ માધ્યમ ન હોય, મતલબ શૂન્ય અવકાશ હોય, તો ત્યાં ધ્વનિનું તરંગ પ્રસરણ પામી શકતું નથી, ગતિ કરી શકતું નથી. એટલે જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે એવા તરંગોને યાંત્રિક તરંગો કહીશું. એવા તરંગોને યાંત્રિક તરંગો કહેવાય. ધ્વનિના તરંગો એ યાંત્રિક તરંગો છે. પછી આગળ આપણે વાત કરીએ, આગળ જઈએ, બિન યાંત્રિક તરંગો કોને કહેવાતો? પછી તો આપણે લખી શકીએ, જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી આવા તરંગો શૂન્ય અવકાશ માંથી પણ પ્રસરણ પામી શકે છે. બિનયાંત્રિક તરંગો કહે છે. જે તરંગના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, માધ્યમ હોય કે ન હોય, માધ્યમ હોય તો એ પ્રસરણ પામી શકે, અને માધ્યમ ન હોય, શૂન્ય અવકાશ હોય, તો પણ આવા તરંગો પ્રસરણ પામી શકે છે. એટલે કે માધ્યમ હવા, પાણી, ઘન માધ્યમમાં તો આવા તરંગો પ્રસરણ થાય જ છે, પણ શૂન્ય અવકાશમાં થાય છે.
એટલે એવા તરંગોને કેવા તરંગો કહેવાય? બિન યાંત્રિક તરંગો કહેવાય. પ્રકાશના તરંગો, ઉદાહરણ તરીકે પ્રકાશના તરંગો, પ્રકાશના તરંગો એ કેવા છે? બિન યાંત્રિક તરંગો છે. કારણ કે આ તરંગો માધ્યમમાંથી તો પ્રસરણ પામી જ શકે, માધ્યમમાં તો ગતિ કરી જ શકે, ઘન પ્રવાહી કે વાયુ ગમે તે માધ્યમમાં, માધ્યમમાં તો ગતિ કરી જ શકે છે, પણ શૂન્ય અવકાશમાં ગતિ કરી શકે. એટલે એવા તરંગોને કેવા કીધા? બિન યાંત્રિક તરંગો. આ માધ્યમને આધારે આપણે તરંગના બે પ્રકાર પાડ્યા. કોને આધારે? માધ્યમને આધારે. બીજા બે પ્રકાર તરંગના છે હજુ. તરંગ પ્રસરણની દિશાને આધારે માધ્યમના બે પ્રકારો છે. તરંગ પ્રસરણની દિશાને આધારે પણ માધ્યમના બે પ્રકાર પડેલ છે. એમાં પહેલું લઈએ, સંગત તરંગો. તરંગ પ્રસરણની દિશાને આધારે પણ માધ્યમના બે પ્રકાર છે, સંગત તરંગો અને બીજું છે લંબગત તરંગો. સંગત તરંગો અને લંબગત તરંગો. સંગત તરંગો કોને કહેવાય? તો કે જે તરંગોના પ્રસરણ દરમિયાન જે તરંગોના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને સમાંતર રૂપે થતા હોય એવા તરંગોને સંગત તરંગો કહેવાય. સમજો, મતલબ શું? કે તરંગ જે દિશામાં પ્રસરણ પામે છે એ દિશામાં માધ્યમના કણોના પણ કણો દોલનો કરતા હોય તો એવા તરંગોને સંગત તરંગો કહેવાય. સમજો, કોઈ તરંગ આ દિશામાં ગતિ કરે છે, અને એ વખતે આ તરંગ પ્રસરણની દિશા અને એ વખતે માધ્યમના કણો પણ આવી રીતે દોલનો કરતા હોય, એક વખત આ બાજુ ને એક વખત આ બાજુ, તો આ તરંગ પ્રસરણની દિશાને સમાંતર અને પ્રતિ સમાંતર દિશા થઈ ગયો. એ વખતે જો ખાસ સમજો, જે તરંગોના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને સમાંતર રૂપે થતા હોય, તરંગ આમ જાય છે એ વખતે માધ્યમના કણોના જે કંપનો છે, દોલનો એટલે કંપનો,
આ કંપનો કેવી રીતે થાય? આ રીતે થતા હોય તો એવા તરંગોને સંગત તરંગ કહેવાય, કારણ કે માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને સમાંતર રૂપે દોલનો કરે છે. એટલે કે તરંગ પ્રસરણની જે દિશા છે એ દિશામાં જ કણો પણ કંપનો કરે છે, આ દિશામાં. આમ નથી કંપનો કરતા, આ દિશામાં. જો પાણીમાં જે પથ્થર ફેંકો છો અને તરંગો ઉદ્ભવે છે એ કેવા તરંગો કહેવાય? લંબગત તરંગ કહેવાય. કારણ કે પાણીમાં તરંગની દિશા આ છે, એ વખતે પાણી કેવી રીતે ગતિ કરે છે? તરંગ આવે ત્યારે એક વખત નીચે જાય છે, ઉપર જાય, નીચે જાય છે, ઉપર જાય. એટલે તરંગ પાણીના પ્રવાહ આવી રીતે ગતિ કરે છે, ઉપર નીચે, અને તરંગ આ દિશામાં ગતિ કરે. તો આ બે એકબીજાની કેવી થઈ? લંબ થઈ. તો એવા તરંગોને લંબગત તરંગ. પણ જે તરંગોમાં તરંગ પ્રસરણની દિશા એ જ હોય અને માધ્યમના કણોના દોલનો પણ એ જ દિશામાં થતા હોય તો એવા તરંગોને કેવા કહેવાય? સંગત તરંગો કહેવાય. ઉદાહરણ આપી દઈએ આપણે. ધ્વનિના તરંગો એ સંગત તરંગો પણ છે. એટલે કે માધ્યમની જરૂર છે અને આવા તરંગો તરંગ પ્રસરણની દિશાને સમાંતર માધ્યમના કણો દોલનો કરતા હોય છે. લંબગત તરંગો કોને કહેવાય? આ સમજશું એટલે હવે સંગત તરંગમાં ખબર પડશે. જે તરંગોના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે થતા હોય તેવા તરંગોને લંબગત તરંગો કહે છે. શું કીધું? તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને કેવી રીતે થાય છે? લંબ રૂપે દોલનો કરતા હોય તો એવા તરંગોને લંબગત તરંગ કહેવાય. સમજો, હવે આ જ વસ્તુ શીખી. હવે તરંગ પ્રસરણની દિશા આ છે, આ કઈ દિશા છે? તરંગ પ્રસરણની દિશા. અને એ વખતે માધ્યમના કણો એક વખત ઉપર ને એક વખત નીચે ગતિ કરતા હોય, આ છે માધ્યમના કણોના દોલનો. તરંગ પ્રસરણ આ દિશામાં થાય છે, તરંગ આ દિશામાં ગતિ કરે છે, પણ એ વખતે માધ્યમના કણોના દોલનો એક વખત ઉપર ને એક વખત નીચે ગતિ કરે છે. તો આ તરંગ પ્રસરણની દિશાને કેવી રીતે થયા? લંબ રૂપે થયા. આ દિશા માટે આ દિશા કેવી ગણાય? લંબ રૂપે ગણાય. તો જે તરંગોના પ્રસરણ દરમિયાન, સમજો હવે, જે તરંગોના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે દોલનો કરતા હોય તો એવા તરંગોને લંબગત તરંગ કહેવાય. જે તરંગોના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને સમાંતર રૂપે દોલનો કરતા હોય તો એવા તરંગોને સંગત તરંગો કહેવાય. અહીંયા ખાસ યાદ રાખો, પ્રકાશના તરંગો એ લંબગત તરંગો છે. દોરી પર થતા તરંગો, તમે રસીને તમે એક વખત આમ કરો એટલે એ તરંગ છે આગળના છેડા સુધી જાય છે, બરાબર. ચાલો અહીંયા ધ્યાન રાખો, આપણે શું વાત કરી કે દોરી પર થતા તરંગો એ લંબગત તરંગો છે. તમે કોઈ પણ રસીને તમે આવી રીતે ફટાફટ દોલન કરાવો તો એ રસીનું દોલન આગળ સુધી ગતિ કરે છે, પણ એ દરમિયાન રસીના કણો કેવી રીતે ગતિ કરે છે? આ એક વખત આ દિશામાં, એક વખત આ દિશામાં, પણ તરંગ કઈ રીતે જાય છે આગળ? રસીની દિશામાં. તો એ લંબગત તરંગો કહેવાય. પાણીની સપાટી પર થતા તરંગો આ પણ કેવા ગણાય?
લંબગત તરંગો કહેવાય. બેસે મગજમાં સમજ પડે. ફરીથી એક વખત જોઈએ આખી ઘટના. તરંગ એટલે શું? તો આપણે કીધું કે કોઈ પણ માધ્યમમાં થતી વિક્ષોભની ગતિને, અડચણની ગતિને, ડિસ્ટર્બન્સની ગતિને તરંગ કહેવાય. બરાબર. તરંગના માધ્યમને આધારે બે પ્રકાર છે અને તરંગ પ્રસરણની દિશાને આધારે બે પ્રકાર છે. માધ્યમને આધારે છે બે પ્રકાર, યાંત્રિક તરંગો અને બિનયાંત્રિક તરંગો. જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે એવા તરંગોને યાંત્રિક તરંગો કહેવાય. મતલબ માધ્યમની હાજરીમાં પ્રસરણ પામી શકશે. ઘન પ્રવાહી કે વાયુ માધ્યમ હોવું જરૂરી છે. શૂન્ય અવકાશમાં આવા તરંગો પ્રસરણ પામતા નથી. જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, મતલબ માધ્યમ હોય તો પ્રસરણ પામશે, પણ માધ્યમ ન હોય તો પણ, શૂન્ય અવકાશ હોય તો પણ પ્રસરણ પામી શકશે, આવા તરંગોને બિનયાંત્રિક તરંગો કહેવાય. પ્રકાશના તરંગો એ બિનયાંત્રિક તરંગો છે. વિદ્યુત ચુંબકીય તરંગો એ પણ બિનયાંત્રિક તરંગો છે. આપણે લખી શકીએ વિદ્યુત ચુંબકીય તરંગો એ પણ બિનયાંત્રિક તરંગો છે. આપણે આગળ વાત કરી કે તરંગ પ્રસરણની દિશાને આધારે માધ્યમના બે પ્રકાર છે. એમાં પણ બે પ્રકાર પડે છે, લંબગત અને સંગત તરંગો. જે તરંગોના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને સમાંતર રૂપે થતા હોય તો એવા તરંગને લંબગત સંગત તરંગ કહેવાય. ધ્વનિના તરંગો એ સંગત તરંગો હશે. લંબગત તરંગ કોને કહેવાય? જે તરંગોના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે થતા હોય તો એવા તરંગોને લંબગત તરંગ કહેવાય. જેમ કે પ્રકાશના તરંગોના પ્રસરણ દરમિયાન માધ્યમના કણો ઉપર નીચે નથી કરે. કોઈ દોરીમાં ઉદ્ભવતા તરંગો દરમિયાન પણ માધ્યમના જે દોરીના કણો છે એ ઉપર નીચે નથી કરે. પાણીમાં તો પથ્થર ફેંકો તો તરંગ જે દિશામાં આગળ વધે છે એની લંબ રૂપે પાણીના કણો ઉપર નીચે થાય છે. આ વાત થઈ લંબગત અને સંગત તરંગોની. હવે આગળ જઈએ એનાથી આગળ. આને આધારે આપણે ધ્વનિના તરંગો એ સંગત યાંત્રિક તરંગો છે એવું કઈ રીતે કહી શકીએ? આ જ પ્રશ્નને અનુરૂપ આપણે જવાબ આપવાના છે. અત્યારે જે ભણાય છે પ્રશ્નને અનુરૂપ જોઈએ. ઘણી વખત આપણને આવો પ્રશ્ન પૂછાય કે ધ્વનિના તરંગો એ યાંત્રિક તરંગો છે, સમજાવો. ચાલો તો શું કહી શકીએ આપણે? આવો પ્રશ્ન પૂછાય કે ધ્વનિના તરંગો એ યાંત્રિક તરંગો છે, સમજાવો. તો આપણે શું કરવું? તો આપણે કહી શકીએ કે ધ્વનિના તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે. કહી શકાય ધ્વનિના તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે. આવા તરંગો શૂન્ય અવકાશ માંથી પ્રસરણ પામી શકતા નથી, કારણ કે માધ્યમની જરૂર છે, માધ્યમની આવશ્યકતા છે. જો માધ્યમ હશે તો જ ધ્વનિના તરંગો પ્રસરણ પામી શકશે. શૂન્ય અવકાશમાંથી આવા તરંગોનું પ્રસરણ થતું નથી. તેથી
ધ્વનિના તરંગો એ યાંત્રિક તરંગો છે, કહી શકાય. અને એટલા માટે શૂન્યાવકાશમાંથી અવકાશમાંથી આપણને ધ્વનિના તરંગો પસાર નથી થઈ શકતા, એટલા માટે આપણને અવકાશની અંદર જેટલી અથડામણો થાય છે, કારણ કે તમે જુઓ અવકાશમાં ઉલ્કાઓ એકબીજા સાથે અથડાય છે, લઘુગ્રહો એકબીજા સાથે, અને નાના 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 ઘણા બધા ખડકો, લઘુગ્રહો, આ બધા કેટલી વસ્તુઓ એકબીજા સાથે અથડાતી હોય છે અવકાશમાં, કારણ કે સતત પરિભ્રમણની અને આ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ આવા કેટલાય અથડામણની ઘટનાઓ બને છે. પણ એ અથડામણ દરમિયાન જેટલા જેટલા વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન થતા અવાજ છે, પણ એ એક અવાજ આપણા સુધી પહોંચતો નથી, કારણ કે પૃથ્વીનું વાતાવરણ પૂરું થાય પછી શૂન્ય અવકાશ છે, શૂન્ય અવકાશમાંથી ધ્વનિનું તરંગ પસાર થઈને આપણા સુધી પહોંચી શકતું નથી. એટલે આપણે એ લખી શકીએ કે તેથી અવકાશમાં થતા અથડામણના અવાજ આપણા સુધી પહોંચતા નથી, અને એટલા માટે અથડામણનો અવાજ આપણા સુધી સંભળાતો નથી. પછી મગજમાં આગળ વાત કરીએ, પ્રકાશના તરંગો બીજી આંતરિક તરંગો શા માટે છે? કારણ કે શૂન્યાવકાશમાંથી પસાર થઈ જાય છે, અને એટલા માટે તારાઓ કે ચંદ્રનો, ચંદ્ર તો એ શૂન્યાવકાશ છે વચ્ચે, પણ એનો પ્રકાશ પણ રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ પણ આપણા સુધી કિરણો સ્વરૂપે પહોંચે છે. આનો મતલબ કે શૂન્યાવકાશમાંથી પણ આવા તરંગો પ્રસરણ પામી અને ગતિ કરી શકે છે, એની વાત આપણે નથી કરી અહીંયા. ત્યાર પછી વાત કરીએ કે ધ્વનિના તરંગો સંગત તરંગો શા માટે છે. હવે પ્રશ્ન એવો પૂછાય કે ધ્વનિના તરંગો એ સંગત તરંગો છે, સમજાવો તો આપણે શું કહી શકીએ? તો આપણે કહી શકીએ કે ધ્વનિના તરંગોના પ્રસરણ દરમિયાન ધ્વનિ તરંગોના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને તરંગ પ્રસરણની દિશાને સમાંતર રૂપે થાય છે. ધ્વનિનું તરંગ જ્યારે પણ માધ્યમમાં પ્રસરણ પામે ત્યારે માધ્યમના કણોના દોલનો એ તરંગ પ્રસરણની દિશાને સમાંતર રૂપે દોલનો કરે છે. માધ્યમના કણોના દોલનો એ તરંગ પ્રસરણની દિશાને સમાંતર રૂપે થાય છે. બીજી વાત કરીએ, ધ્વનિના ધ્વનિ તરંગના પ્રસરણ દરમિયાન સંગનન અને વિગનનની શ્રેણી રચાય છે, જે કેવી હોય છે? ગતિશીલ હોય છે. અને સંગનન અને વિગનન આપણે જોઈ ગયા કે માધ્યમના કણો આવી રીતે ભેગા થાય, છૂટા પડે, ભેગા થાય, છૂટા પડે, જે દિશામાં તરંગ
ગતિકલ્પો એ દિશામાં સંગ્રહણ અને વિગ્રહણ દરમિયાન માધ્યમના કણો ભેગા થઈને છૂટા થાય છે. આ ઊંચા દબાણવાળું ક્ષેત્ર અને આ નીચા દબાણવાળું ક્ષેત્ર, એટલે આવી રીતે ધ્વનિનું તરંગ આગળ વધે છે. સંગ્રહણ અને વિગ્રહણની શ્રેણી રચાય છે જે ગતિશીલ હોય છે, અને તેથી ધ્વનિના તરંગો એ સંગત તરંગો છે. કહી શકીએ આપણે, તેથી આપણે કહી શકીએ કે ધ્વનિના તરંગો એ સંગત તરંગો છે. બેસે મગજમાં. આગળ આપણને એવો પ્રશ્ન પૂછાય કે પ્રકાશના તરંગો એ લંબગત તરંગો છે, એવું શા માટે કહી શકીએ? પ્રકાશના તરંગો એ લંબગત તરંગો છે, પ્રકાશના તરંગો એ લંબગત તરંગો છે. સમજાવો તો આપણે કહી શકીએ કે પ્રકાશના તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબરૂપે થાય છે. પ્રકાશનું તરંગ જ્યારે માધ્યમમાં ગતિ કરતું હોય છે ત્યારે માધ્યમમાં કણોના દોલનો એ તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે થાય છે. અહીંયા જેમ અહીંયા કેવી રીતે હતા કે તરંગ પ્રસરણ દિશા જો આ હોય તો માધ્યમના કણોના દોલનો આ દિશામાં આ દિશામાં ગતિ કરે. આની વાત કરીએ તો તરંગ પ્રસરણની દિશા અને આ છે માધ્યમના કણોના દોલનો ધ્વનિના તરંગો માટે, પ્રકાશના તરંગોના માટે તરંગ પ્રસરણની દિશા કઈ છે? આ છે. અને એ વખતે માધ્યમના કણોના દોલનો કેવા છે? આવા છે. આ શું છે? તરંગ પ્રસરણની દિશા અને આ છે માધ્યમના કણોના. આગળ વાત કરીએ, પ્રકાશનું તરંગ માધ્યમમાં શૃંગ અને ગંધની શ્રેણી રચે છે. પ્રકાશનું તરંગ
માધ્યમમાં પ્રકાશનું તરંગ માધ્યમમાં શૃંગ અને ગર્ભની શ્રેણી રચે છે. શૃંગ અને ગર્ભ શું છે? માની લો કે તરંગ આ દિશામાં પ્રસરણ પામે છે તો એ દરમિયાન ઉપરનું જે ટોચ રચાય એને શૃંગ કહેવાય અને નીચેની જે ટોચ રચાય એને ગર્ભ કહેવાય. જ્યાં સંગલન વિસ્તાર રચાય છે ત્યાં શૃંગ છે, જ્યાં વિગલન વિસ્તાર રચાય છે ત્યાં ગર્ભ છે, એવું આપણે સમજવું પડે. પણ અહીંયા અહીં ઘનતા અને દબાણ જે છે એ રચાતા નથી. મતલબ માધ્યમના કણો છે એમાં ઘનતા અને દબાણ જે રચાવવું જોઈએ. સંગલન અને વિઘટનમાં શું હતું કે હવાના કણો માધ્યમમાં કણોમાં દબાણ પર આધાર રાખતું. એક વખત કણો એકબીજાની ખૂબ જ નજીક આવતા હતા ને એક વખત છૂટા થતા હતા. અહીંયા એવું નથી, એક વખત ઉપર તરફ ગતિ કરે છે ને એક વખત નીચે તરફ ગતિ કરે છે. અહીંયા ઘનતા અને દબાણ સાથે કોઈ નિસ્બત છે નહીં, બરાબર છે? ખાસ યાદ રાખો, ધ્વનિના તરંગો માટે કોની શ્રેણી રચાય છે? સંગણન અને વિઘટનની શ્રેણી રચાય. પ્રકાશના તરંગોના પ્રસરણ માટે શું રચાય છે? શૃંગ અને ગર્ભ રચાય છે. ધ્વનિના તરંગોમાં માધ્યમના કણોમાં ઘનતા અને દબાણ રચાતા હતા. અહીંયા ઘનતા અને દબાણ પર માધ્યમના કણો આધારિત નથી, કારણ કે શૃંગ અને ગર્ભ એ શ્રેણીની ટોચ અને માધ્યમના કણોના દોલનોમાં એક વખત ઉપર જવાની એક વખત નીચે જવાની ક્રિયા છે. અને અહીંયા તો ભેગા થવાની છૂટા પડવાની ક્રિયા છે. કણો એકબીજાની ખૂબ જ નજીક આવે છે, છૂટા પડે છે, નજીક આવે છે, છૂટા પડે છે. એટલે અહીંયા ઘનતા અને દબાણ પર આધાર રાખીને સંગત તરંગોમાં એ હોય છે નહીં. આ વાત હતી સંગત અને લંગત તરંગોની અને ધ્વનિના તરંગો કેવી રીતે પ્રસરણ પામે છે અને પ્રકાશના તરંગો કેવી રીતે પ્રસરણ પામે છે. ફરીથી એક વખત જોવો, ધ્વનિના તરંગો એ યાંત્રિક તરંગો છે. હવે આવું કઈ રીતે કહી શકીએ? તો આપણે કહેવાય કે ધ્વનિના તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે. આવા તરંગો શૂન્ય અવકાશમાંથી પ્રસરણ પામી શકતા નથી અને એટલા માટે અવકાશમાં જે કંઈ અથડામણના અવાજ આવે છે એ આપણા કાન સુધી પહોંચતા નથી અને એટલા માટે ધ્વનિના તરંગો એ યાંત્રિક તરંગો છે. ધ્વનિના તરંગો એ સંગત તરંગો છે એવું કઈ રીતે કહી શકીએ? તો આપણે કહી શકીએ કે ધ્વનિ તરંગોનું જ્યારે પ્રસરણ થાય છે ત્યારે માધ્યમના કણોના દોલનો એ તરંગ પ્રસરણની દિશાને સમાંતર રૂપે દોલનો કરે છે અને એટલા માટે ધ્વનિનું તરંગ એ સંગત તરંગ છે. આવા તરંગોનું જ્યારે પણ પ્રસરણ થતું હોય માધ્યમમાં ત્યારે સંગલન અને વિઘટનની શ્રેણી રચાય છે. જે ગતિશીલ હોય છે એ ગતિ આગળ વધે છે. પ્રકાશના તરંગોની વાત કરીએ તો પ્રકાશના તરંગો એ લંગત તરંગો છે. સમજાવો તો આપણે કહી શકીએ કે પ્રકાશના તરંગોના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે થાય છે. આ ઉપરાંત પ્રકાશનો તરંગ જ્યારે માધ્યમમાં ગતિ કરે છે ત્યારે આવી લંબ રૂપે દોલનની એક શ્રેણી રચાય છે જે શૃંગ અને ગર્ભની શ્રેણી કહેવાય, જે ગતિશીલ હોય છે. ખાસ યાદ રાખો, જ્યારે સંગત તરંગની વાત કરતા હોય ત્યારે માધ્યમની ઘનતા અને દોલનો દબાણ અને ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે રંગત તરંગની વાત કરતા હોય ત્યારે માધ્યમની ઘનતા અને દબાણને ધ્યાનમાં લેવામાં નથી આવતા, કારણ કે માધ્યમના કણોમાં અહીંયા ઘનતા અને દબાણ નથી ઉદભવતા. જ્યારે અહીંયા ઊંચા દબાણનું ક્ષેત્ર અને નીચા દબાણનું ક્ષેત્ર રચાય છે એવી આપણે આગલા લેક્ચરમાં વાત થઈ, બરાબર છે? આ વાત થઈ સંગત તરંગો અને લંબગત તરંગો. હવે માત્ર આપણે સંગત તરંગો તરફ એટલે કે ધ્વનિના તરંગોની જ આગળ વાતો કરવાની છે. આગળ જે જે ટોપિક આવશે એ બધા હવે ધ્વનિ તરંગોને લગતા આવશે. પ્રકાશને આપણે અત્યારે ધ્યાનમાં લીધા નથી, બરાબર છે? તો હવે નવો લેક્ચર આપણે ત્યારે ધ્વનિ તરંગોની આગળ વાત કરશું. આ લેક્ચર આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર છે?
સમજ પડે?